ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું તો કે સાદા ભૂતકાળના પ્રશ્નો અને એના ઉત્તર. તો આપણે જોવાનું છે કે સાદા ભૂતકાળમાં આપણે કેવી રીતના પ્રશ્ન બનાવી શકીએ, કયા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવી શકીએ અને એનો જવાબ આપી શકીએ. તો તમને બધાને ખબર હશે કે ભૂનો ઉપયોગ ક્યારે થાય, તો કે જ્યારે કોઈ વ્યક્તિનું નામ હોય. દાખલા તરીકે જવાબમાં કોઈ વ્યક્તિના નામનો આપણે ઉલ્લેખ કરવાનો હોય ત્યારે આપણે ભૂનો ઉપયોગ પ્રશ્નાર્થ તરીકે કરીએ છીએ. પછી અહીંયા પૂછે તમને સોલ્ડ. સોલ્ડ કેનું ભૂતકાળનું વર્તમાન કાળનું સોલ્ડનું વર્તમાન કાળ થશે સેલ, અને એનું ભૂતકાળમાં આપણે પ્રશ્ન બનાવીએ છીએ એટલું સેલનું થશે સોલ્ડ. તો આપણે આ પ્રશ્નનો જવાબ કેવી રીતના આપી શકીએ, તો કે ઉદાહરણ તરીકે લઈ શકીએ કે કાનજી એન્ડ મનજી સોલ્ડ ધ કેરેટ્સ. પછી લાઈટ નું ભૂતકાળ ક્રિયાપદ આવશે લાઈટ.
અને હવે આવશે કઈ પેન્સિલ ગમે છે તો કે રેડ પેન્સિલ એટલે કે લાઈક ધ રેડ પેન્સિલ એટલે કે બાળકને લાલ પેન્સિલ ગમે છે પછી નું ઉદાહરણ જોઈએ તો હાઉ મચ વોટર ડીડ ધે ડ્રિંક એટલે કે તેઓએ કેટલું પાણી પીધું તો હવે આપણે પાણીને તો ગણી ન શકીએ કે એને કેટલું પાણી પીધું તો હવે આપણે એના માટે વાપરશું ભૂતકાળમાં ડ્રિંક ડ્રિંક નું ભૂતકાળ થશે ડ્રંક એટલે કે આપણે એનો જવાબ એવી રીતના લખી શકીએ કે ધે ડ્રિંક નું ભૂતકાળ થશે ડ્રંક drink two glasses of water એટલે કે એને કેટલું પાણી પીધું છે તો કે એને બે ગ્લાસ પાણી પીધું છે વિદ્યાર્થી મિત્રો આપણે જે સાદા ભૂતકાળ વિશે એટલે કે જો સિમ્પલ પાસ્ટ ટેન્સ વિશે જે સમજૂતી મેળવીએ એની મેળવી એના આધારે આપણે હવે થોડી એક્સરસાઇઝ એટલે કે ખાલી જગ્યા જોઈએ તો કે એની સૂચના છે કે કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો એટલે કે આપણે અમુક ખાલી જગ્યા આપેલી છે અને ખાલી જગ્યામાં આપણે જે ક્રિયાપદ મૂકવાનો છે એનું આપણે ક્રિયાપદ મૂળ રૂપ છે એ આપણે અહીંયા કૌંસમાં આપેલું છે તો આપણે મૂળ રૂપનું ભૂતકાળનું રૂપ કરી અને આપણે ખાલી જગ્યામાં મૂકવાનું રહેશે તો પેલી ખાલી જગ્યા છે સરલા બ્લેન્ક ધ સોરી સરલા બ્લેન્ક સંસ્કૃત અને કૌંસમાં તમને આપેલું છે લર્ન તો લર્નનું ભૂતકાળનું રૂપ થશે લર્ન એટલે કે ઈડી પ્રત્યે લગાડવાથી આપણે લર્નનું ભૂતકાળ બનશે લર્ન એવી રીતના બીજી છે ધ પોલીસમેન બ્લેન્ક ધ થીફ એના માટે આપણે બ્લેન્ક માટે આપેલું છે અહીંયા બ્રેકેટ માસ ફો તો આપણે અહીંયા જે આગળ નિયમ કરી ગયા એ લાગુ પડશે તો કે છેલ્લો શબ્દ છે એ વ્યંજન છે એની આગળ છે ઓ એટલે કે ઉપસ્વર છે તો આપણે જે છેલ્લો શબ્દ છે એને આપણે દેવડાવી અને ઈડી પ્રત્યે લગાડવાનું રહેશે એટલે કે સ્ટોકનું ભૂતકાળનું રૂપ થશે સ્ટોપ્ડ પછી ત્રીજું છે કે નૈના બ્લેન્ક એ લેટર અને આન્સર માટે તમને બ્રેકેટમાં આપેલું છે રાઇટ તો રાઇટ છે એ અનિયમિત ક્રિયાપદ છે એને કોઈ પણ પ્રકારનો નિયમ લાગુ પડશે નહીં એટલે કે રાઇટનું ભૂતકાળ થશે રોટ પછી ચોથું છે ધ સ્ટુડન્ટ્સ બ્લેન્ક એ સોંગ અને આન્સર માટે તમને બ્રેકેટમાં આપેલું છે સિંગ તો સિંગ પણ અનિયમિત ક્રિયાપદ છે એટલે એનું ભૂતકાળનું રૂપ થશે સેમ પાંચમું છે ધે બ્લેન્ક ગો અર્લી અને બ્રેકેટમાં આપેલું છે ગો ગો અનિયમિત ક્રિયાપદ છે એટલે એનું પણ આપણે ભૂતકાળનું રૂપ થશે વેન પછી છઠ્ઠી ખાલી જગ્યા છે ધ ટીચર બ્લેન્ક ધ પોયમ તો કે એના માટે તમને બ્રેકેટમાં આપેલું છે લાઈક તો લાઈકનું ભૂતકાળનું રૂપ થશે લાઈક એટલે કે અહીંયા તમને ઈ તો આપેલો જ છે તમારે ફક્ત ડી લગાડવાનો રહેશે પછી સાતમું છે વી પ્લેન ધ પિકનિક એના માટે તમને આપેલું છે એન્જોય તો એના પાછળ ફક્ત ઈડી પ્રત્યે લગાડવાનો રહેશે અને એન્જોયનું ભૂતકાળનું રૂપ બનશે એન્જોય મેથ્યુઝ બ્લેન્ક ધ બોલ
એના માટે તમને આપેલું છે બ્રેકેટમાં થ્રો, તો થ્રો પણ એક અનિયમિત ક્રિયાપદ છે એટલે એનું ભૂતકાળનું રૂપ થશે થ્રુ. કેટન બ્લેક નિયર ધ ડોર, એના માટે તમને બ્રેકેટમાં આપેલું છે સ્ટેન્ડ, તો સ્ટેન્ડનું ભૂતકાળનું રૂપ થશે સ્ટૂડ. સ્ટેન્ડ પણ એક અનિયમિત ક્રિયાપદ છે. પછીનું છે હિના બ્લેન્ક ફોર ધ ટોય, એના માટે આપેલું છે તમને બ્રેકેટમાં ક્રાય, તો ક્રાય માટે તો કે છેલ્લો અક્ષર જોવાનો રહેશે વાય અને અહીંયા આગળ છે આઈ એટલે વાય નું શું થઈ જશે તો કે ક્રાઇડ, ઈડી પ્રત્યે લગાડવાનું રહેશે. Right.